नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? मैं जे चेप्टर टू ना प्रेक्टिस सम्स मोकलिया था, ए करी लीधा ने, एने आज आंसर पर तमने मोकली दीधा छे। बे दिवस मारी तबियत लेवल नहोती एटले हुं विडियो बनावी शकुं एम नहोती, एटले तमने पीडीएफ मोकली दी। बराबर, आज आपणे भणशुं हवे चेप्टर त्रण चतुष्कोणी समज, आपणे रिविजन करीए छीए। चतुष्कोण शुं शुं आवतुं हतुं तमने खबर छे ने? तो एमां घणी बधी व्याख्या आवी हती, बहिर्मुख चतुष्कोण, अंतर्मुख चतुष्कोण, बहुकोण, पछी सरळ बंद वक्र, ए बधी ज व्याख्याओ तमे सरस रीते पाकी करी लेजो। कारण के एना वगर तमने कोने शुं कहेवाय ए ज नहीं खबर होय, तो तमे कई रीते करशो? एटले आपणे पहेलुं ज्यारे इंट्रोडक्शन नुं काम कर्युं चेप्टर त्रण नुं, त्यारे लखावी हती बधी व्याख्याओ, मे लखावेली छे। सरळ बंद वक्र, सरळ वक्र, पछी एटले आपणे रिविजन मां आपणे पहेला दाखला मां बधी व्याख्याओ तमे जाते लखी लेशो। हा, सरल वक्रो, खाली वक्रो, सरल बंद वक्रो, पछी अंतमुख चतुष्कोण, बहिमुख चतुष्कोण, बधुं। बराबर, आ बधी ज व्याख्याओ लखी अने बाकी करी लेशुं। बराबर, એટલે જેથી આપણે કયા આકારને કઈ રીતે કયું કહેવાય એ તમને ખબર પડે। બહુકોણ, બરાબર, એટલે આ બધી જ વ્યાખ્યાઓ તમે પાસે લખેલી છે, એટલે હું આ બધી લખાવતી નથી। કારણ કે પહેલા જ પેજમાં જ્યારે ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે આ બધી વ્યાખ્યાઓ લખાવેલી હતી, એટલે આ બધી વ્યાખ્યાઓ તમે લખી લેશો। હવે દાખલા નંબર બે લઈએ। આ ચેપ્ટરમાં જે ઘણું બધું સારું, એટલે મીન્સ જે ઉપયોગી છે આગલા ધોરણો માટે, એ તો કે કોઈ પણ બહુકોણ આપેલો હોય તો એના ખૂણાઓના માપનો સરવાળો શોધવાનો, તો એના માટે સૂત્ર લખાવ્યું, યાદ છે ને? તો આપણે અહીંયા તો લખવાનું કે ખૂણાઓના માપનો સરવાળો શોધો, ખૂણાઓના બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો શોધો, સરવાળો, ખૂણાઓના માપનો સરવાળો શોધો। તો આવા આપણે દાખલા પણ લીધા હતા, બરાબર, અને સૂત્ર કયું હતું? તો કે ખૂણાઓના માપનો સરવાળો બરાબર n માઇનસ 2 મલ્ટીપ્લાય 180 કર્યું હતું ને? તો હવે મેં આપણે એક પેલો બહુકોણ લઈ, છ બાજુવાળા ખૂણાનો સરવાળો શોધો। બરાબર, તો આનો દાખલો આપણે કરીએ અહીંયા કઈ રીતે કરશું? તો કે ખૂણાના માપનો સરવાળો બરાબર n માઇનસ 2 મલ્ટીપ્લાય 180। બરાબર, તો અહીંયા જેટલી બાજુ હોય એટલા જ ખૂણા હોય, કારણ કે કોઈ પણ બહુકોણ આપણે શીખેલા છે, તો અહીં 6 બાજુ છે, આનો આન્સર અહીંયા છે। બરાબર, તો 6 - 2 મલ્ટીપ્લાય 180, તો 6 માંથી 2 જાય તો 4 × 180, તો 6 બાજુ વાળો કોઈ પણ બહુકોણ હોય તો તેના ખૂણાનો માપનો સરવાળો કેટલો નીકળે? તો કે 720, 18 × 72, એટલે 6 બાજુ વાળો જો કોઈ પણ બહુકોણ હોય તો એના ખૂણાનો માપનો સરવાળો 720 થાય। બરાબર, હવે લઈએ 9 બાજુ વાળો। આ રીતે તમને કોઈ પણ બાજુ આપ્યું હોય, 15 આપ્યું હોય 12 આપ્યું હોય 18 આપ્યું હોય, તો તમે આ સૂત્રની મદદથી એની જગ્યાએ એને મૂકી દો અને પછી તમે કરી શકો છો। બરાબર, હવે આ 6 બાજુ વાળો કર્યો, હવે આમાંનામાં આપણે બીજો દાખલો લઈએ, એટલે અહીંયા જ હું રકમ ફેરવી દઉં છું, બધું લખતી નથી। 9 બાજુ વાળું લઈએ અથવા 15 બાજુ વાળું લઈએ, તો 15 બાજુ તો હું શું કરીશ, તો અહીંયા 15 કરી નાખીશ, 15 માંથી 2 જાય તો 13 × 180, તો 15 બાજુ વાળો કોઈ પણ બહુકોણ હોય એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે 18 × 13 180, 18 × 54 તો 0, 8 × 5 13 1, એટલે 2340 અંશ થાય। બરાબર, તો આ થયો 15 બાજુ વાળા ખૂણાના માપનો સરવાળો। એટલે અહીંયા એક સૂત્ર યાદ રાખવાનું, આ સૂત્ર પણ લખાવેલું છે કે ખૂણાના માપના સરવાળા ઉપરથી ખૂણાઓના માપ પરથી ખૂણાના માપનો સરવાળો શોધવાનું સૂત્ર, તો કે n માઇનસ 2 મલ્ટીપ્લાય 180। બરાબર, તો આ થયો દાખલા નંબર 2। હવે લઈએ દાખલા નંબર 3। દાખલા નંબર 3 શું કહે છે જુઓ,
बहुकोण ना सूरवाड़ा ना सरवाड़ा विषे शू कही सकते आज दाखला करे हम एवं नियमित बहुकोण ना नाम आपो के जेनी बाजू अथवा तो आटली बाजू हो तो एने शू कही सकते बराबर तो एवं बहुकोण ना नाम आपो एवं बहुकोण ना नाम आपो के जे जेमा आठ बाजू हो तो आठ बाजू हो एने तमे शू कहो કારણ કે આ પણ મેં તમને સ્ટાર્ટિંગમાં આખું ટેબલ કરીને કરાવી લીધું ત્રણ બાજુ ત્રણ ખૂણા વિકર્ણ આટલા અને આવું બહુકોણ બધું લખાવી દીધું યાદ છે ટ્રાયંગલ ઇંગ્લિશનું નામ ત્રિકોણ ટ્રાયંગલ ચતુષ્કોણ ચાર બાજુ ચાર ખૂણા સરવાળો 360 ક્વોડિલેટર પંચકોણ પેન્ટાગોન પાંચ બાજુ પાંચ ખૂણા બરાબર આ રીતે આખું કોષ્ટક બનાવ્યું તેમાં આઠ બાજુ હોય એને શું કહેવાય તો કે અષ્ટકોણ બરાબર તમને યાદ અપાવી દો ત્રણ બાજુ ત્રિકોણ ટ્રાયંગલ ચાર બાજુ ચતુષ્કોણ ક્વોડ્રિલેટર પાંચ બાજુ પંચકોણ પેન્ટાગોન છ બાજુ ષટ્કોણ હેક્સાગોન સાત બાજુ સપ્તકોણ હેક્સાગોન નહીં સોરી એ તમારે જોવું પડશે આઠ બાજુ અષ્ટકોણ ઓક્ટાગોન નવ બાજુ નવ કોણ નોનાગોન એન દસ બાજુ દસ કોણ બરાબર નવ બાજુ નોનાગોન પછી એન બાજુ કર્નેક હતું એટલે એક બાજુ વાળા બહુ કોણ આ રીતે નવ કોણ દસ કોણ અગિયાર કોણ બાર કોણ તેર કોણ જેટલા બાજુ અને ખૂણા હોય એ રીતે નામ આપ્યા તો આઠ બાજુ હોય એને અષ્ટકોણ કહેવાય અને છ બાજુ હોય એને ષટ્કોણ કહેવાય એટલે આ રીતે કોઈ બી કઈ વસ્તુ એક એમસીક્યુએસ માં પૂછાઈ શકે તો પણ આવું હું હોય તો પૂછું નહીં પણ આ ટેક્સ્ટબુક માં છે તો યાદ અપાવી દો બરાબર હવે દાખલા નંબર ચાર લઈએ હવે એમાં દાખલા નંબર ચાર માં શું કહે છે કે નીચેના દાખલા ગણ નીચેની આકૃતિઓ પરથી એક દાખલા ગણો અથવા તો જે માંગ્યું હોય એ શોધો ક્યારેક એક્સ વાય માંગ્યા હોય ક્યારેક ખાલી એક્સ વાય માંગ્યા હોય ક્યારેક એક્સ વાય ઝેડ ત્રણેય માંગ્યું હોય એટલે જુદી જુદી આકૃતિ પરથી લેતા જાય છે બરાબર આ ચેપ્ટરમાં આ એક સરસ રીતે શીખવા જેવું છે તો જુઓ લઈએ એક આવી આકૃતિ આપી છે હવે અહીંયા ખૂણાનું માપ આપ્યું છે 50 130 અંશ પછી આપ્યું છે 120 અંશ અને અહીંયા આપવાનું છે એક્સ હવે પહેલા તો આકાર કયો છે તો જુઓ ચાર બાજુ અને ચાર ખૂણા છે એટલે ઓબ્વિયસલી ચતુષ્કોણ છે બરાબર તો ચાર બાજુ વાળા ચતુષ્કોણના ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય તો કે 360 એન માઇનસ ટુ મલ્ટીપ્લાય 180 એટલે ચાર માંથી બે જાય તો બે અને 180 આવ્યું તો 360 તો અહીંયા લખી નાખશું ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો માઇનસ 300 તો ખૂણો એક્સ બરાબર 300 એટલે સોરી 60 અંશ થાય આ રીતે એક્સ શોધવાનું થાય બરાબર હવે લઈએ આકૃતિ આના ઉપરથી બીજી તો જો બીજી આકૃતિ કેવી આપી છે પછી આ બંને ખૂણાના માપ સરખા ત્યાં એક્સ એક્સ અને આ 30 અંશ બરાબર તો તમારે ખૂણા શોધવાના છે એક્સ ના આ એક્સ બે શોધવાના છે હવે જુઓ પેલા તો આપણને આકાર વર્તાવવો જોઈએ આ આકાર કયો છે
કારણ કે એના ખૂણાના માપનો સગવડો આપણને ખબર હોય તો આપણે આ બાકીના આકાર પર બાકીની જે ખૂણા છે એ શોધવાના હોય એ શોધી શકીએ. તો જુઓ, એક બે ત્રણ ચાર અને પાંચ, આ થયું પેન્ટાગોન એટલે પંચકોણ. તો પંચકોણના ખૂણાનો સરવાળો કેટલો થાય પહેલા તો એ શોધી લો. બરાબર, તો અહીંયા આપણે લખીએ પેન સ્ટેપ આપણું, પંચકોણના ખૂણાનો સરવાળો બરાબર એન માઇનસ ટુ મલ્ટીપ્લાય 180. તો પાંચ માઇનસ બે મલ્ટીપ્લાય 180, તો ત્રણ ગુણ્યા 180 એટલે 540. રેખિત જોડના ખૂણા કેવા હોય, હંમેશા પરસ્પર પૂરક હોય. તો રેખિત જોડના ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. તો પેલા નામ નિર્દેશન કરી દઈએ, અહીંયા અહીંયા કરીએ આપણે એક્સ છે તો પછી અહીંયા લઈએ વાય, અહીંયા લે એક્સ વાય, આ ઝેડ, પાછું એક્સ અને આ ડબલ્યુ. બરાબર, અને અહીંયા નામ આપી દે એ અને અહીંયા આપી દે બી. તો આપણે એમ કહી શકીએ એ પ્લસ વાય બરાબર રેખિત જોડના ખૂણાના માપનો ખૂણો એ અને વાય, ખૂણો એ અને વાય રેખિત જોડ હોવાથી, તો ખૂણો એ પ્લસ વાય બરાબર 180 થાય. તો તમારી પાસે એ નું માપ છે 70, તો વાય કેટલો આવે? 180. સમીકરણ યાદ કરો, વાય ને એટલો કરો 180 માઇનસ 70 એટલે ખૂણો વાય બરાબર 110 થાય. તો આ ખૂણો વાય 110 થયો. તો હવે આપણે અહીંયા 110 લખી શકીએ કે આ 110 છે. એવી રીતે ડબલ્યુ અને બી રેખિત જોડ છે. તો હું આ ઉપરનું સ્ટેપ રફ કરું છું કે જેથી હું અહીંયા લખી શકું, કારણ કે દાખલા થોડા લેન્ધી છે. સરવાળો યાદ રાખજો, 540 છે, હું અહીં લખી નાખું છું. કારણ કે છેલ્લા સ્ટેપમાં આપણે જોશે, આ બીજું સ્ટેપ થશે તમારું. પેલા સરવાળો શોધો, આ ત્રીજું સ્ટેપ. ખૂણો ડબલ્યુ અને બી રેખિક જોડ હોવાથી ખૂણો ડબલ્યુ પ્લસ બી બરાબર 180 અંશ. તો ડબલ્યુ આપણી એટલે બી આપણી પાસે છે એટલે આપણે ડબલ્યુ શોધાય છે 60. 180, તો ડબલ્યુ બરાબર 180 અંશ માઇનસ 60 અંશ, તો ડબલ્યુ બરાબર 120 અંશ. બરાબર, તો આ ડબલ્યુ આપણે અહીંયા 120 લખી શકીએ. હવે આખા પંચકોણના આપણે આ બે તો સરખા છે બરાબર, આખા પંચકોણનો સરવાળો કેટલો થાય? 540 આપણે ટોપી દીધો છે. તો હવે આ પેલા આપણે બધું રફ કરીએ. આ હવેનું સ્ટેપ થશે ચોથું બરાબર, અને આ નવમા ધોરણ બધું ઉપયોગી છે. હો ભાઈ, નવમા અને દસમા. તો ખૂણો અહીંથી આપણે લેતા જઈએ, ખૂણો વાય પ્લસ ખૂણો એક્સ પ્લસ ખૂણો ઝેડ પ્લસ ખૂણો એક્સ પ્લસ ખૂણો ડબલ્યુ બરાબર 540, કારણ કે પંચકોણનો સરવાળો 540 થાય છે. બરાબર, તો વાય લઈએ આપણે 110 છે આપણે શોધ્યો, એક્સ આપણને ખબર નથી, ઝેડ આપણી પાસે 30 અંશ છે, એક્સ ફરીથી એમને રાખશું અને ડબલ્યુ આપણી પાસે છે 120 અંશ અને અહીંયા થશે 540 અંશ. સરવાળો કરીએ, એક ને ત્રણ ચાર ને બે છ, એક ને એક બે. હવે એક્સ વત્તા એક્સ એટલે ટુ માપખૂણો એક્સ થાય 540. ટુ માપખૂણો એક્સ 540 માઇનસ 260 અંશ, તો બે માપખૂણો એક્સ બરાબર 14 માંથી 6 જાય 8, 4 માંથી 2 જાય તો 2, એક્સ ને બે ને ગુણાકારનો સંબંધ આ સાઈડ આવે તો ભાગાકાર, તો 2 એટલે 14 દુ 28, તો ખૂણો એક્સ બરાબર 140 થાય. બંને એક્સ સરખા છે તો બે ના માપ કેટલા થશે? 140 અને આનું પણ 140. અને સરવાળો કરો તો 540 થવો જોઈએ. જુઓ, એક ને ચાર પાંચ, પાંચ ને ત્રણ આઠ, આઠ ને ચાર બાર, બાર ને બે ચૌદ, વધી આવી એક, એક ને એક બે, બે ને એક ત્રણ, ત્રણ ને એક ચાર, ચાર ને એક પાંચ, 540 થઈ ગયો. આ રીતે આપણો દાખલો ટેલી થાય બરાબર. તો હવે લઈએ દાખલા નંબર ત્રણ. તો જુઓ, દાખલા નંબર ત્રણ ની આકૃતિ કેવી છે? તો દાખલા નંબર ત્રણ ની આકૃતિ આ રીતની છે.
हमने आपने कहू थू के पंचकोण खूणा ना माप नो सरवाळो बराबर n माइनस 2 मल्टीप्लाई 180 तो अहीं लईए तो 5 माइनस 2 180 એટલે 3 ગુણ્યા 180 તો 540 બરાબર હવે પાંચી જગ્યાએ x છે તો બધાના માપ સરખા છે એટલે બધી જગ્યાએ હું x આપી દઉં બરાબર તો ખૂણો x ખૂણો x ખૂણો x ખૂણો x ખૂણો x બરાબર 540 તો ખૂણો x x એટલે 5 વખત x આવ્યા તો 540 5 ને ને x ને ગુણાકારનો સંબંધ આ સાઈડ જાય તો ભાગાકાર એટલે ખૂણા x નું માપ થાય 108 એટલે દરેક ખૂણાનું માપ કેટલું હોય 108 હોય બરાબર હવે લઈએ એક દાખલો આપણે હજુ શું દાખલો છે એનો આકાર આ રીતનું છે આપણી પાસે હજુ ઉપર થોડું લંબો પડશે આકૃતિ મારે થોડી નાની કરવી પડશે તો હું અહીંયા પાડ નાખું તો જુઓ આ આકૃતિમાં અહીંયા આપ્યું છે ઝેડ અહીંયા આપ્યું છે 60 ઓહ્મ્સ અહીંયા આપ્યું છે 80 ઓહ્મ્સ અહીંયા આપ્યું છે વાય અહીંયા આપ્યું છે 120 ઓહ્મ્સ અહીંયા આપ્યું છે એક્સ અહીંયા આપ્યું છે ડબલ્યુ અને અહીંયા તમારે એટલે તમારે અહીંયા એક્સ વાય ઝેડ ડબલ્યુ શોધવાના છે એક્સ વાય ઝેડ અને ડબલ્યુ શોધો તો જુઓ હવે અહીંયા રેખી જોડના ખૂણા બને પેલા અંદર નામ નિર્દેશન કરી નાખીએ તો કે એબીસીડી એબીસીડી બરાબર તો ખૂણો એ અને એક્સ રેખી જોડના ખૂણા છે જો અહીંથી રેખી જોડ બને રેખી જોડ એટલે ખબર છે ને કઈ રીતે તો કે એક પરસ એક કિરણ બે ખૂણા વચ્ચે વચ્ચેનું જે કિરણ છે એ કોમન હોય સામાન્ય હોય અને બંને સાઈડ ખૂણા બનતા હોય તો આવા ખૂણાને આપણે રેખીક જોડ કહીએ છીએ તો ખૂણો એ અને એક્સ રેખીક જોડ હોવાથી તો ખૂણો એ પ્લસ ખૂણો એક્સ બરાબર 180 રેખીક જોડનો સરવાળો 180 અંશ થાય તો એ છે આપણી પાસે 120 આપણે એક્સ શોધવાનો છે તો 180 તો એક્સ આપણને આ રીતે મળી જાય 180 માઇનસ 120 તો ખૂણો એક્સ બરાબર 60 અંશ થાય આ એક મળી ગયો 60 હવે અહીંયા એ રીતે જ કરવાનું આ પહેલું સ્ટેપ આપણું બરાબર હવે બીજું સ્ટેપ ક્યાં જશું આપણે બી અને વાય નું લેશું પેલું સ્ટેપ લખાઈ જાય પછી આપણે બીજું સ્ટેપ લખવાનું તમારે આ રીતે રફ કરીને જ કરવાનું હો તમારે ચારે ચાર સ્ટેપ બતાવવાના છે બધા જ નહીં તો તમે પરીક્ષામાં પણ આ રીતે કરશો તો મારે માર્ક પણ કાપી કાપી મૂકવા પડે બરાબર તો આ રીતે થશે એ એટલે 60 થઈ ગયા અહીંયા એક્સ એટલે 60 મેં જે શોધ્યા છે લખી નાખો બી અને વાય રેખી જોડ હોવાથી તો બી અને વાય 180 બી એટલે 80 વાય આપણે શોધવાનો છે તો ખૂણો y બરાબર 80 માઇનસ 180 માઇનસ 80 એટલે y આવ્યો આપણને 100 આ મળી ગયો 100 બરાબર આ થયું આપણું બીજું સ્ટેપ એટલે આપણે y પણ શોધી લીધું હવે ત્રીજું આપણે શોધીએ z તો હવે આ ત્રીજું સ્ટેપ તમારે રફ ન કરવાનું લખી અને પછી રફ કરવાનું છે એટલે હું અહીંયા લખી જઈશ સીધું c અને z રેખીક જોડ હોવાથી તો c પ્લસ z બરાબર 180 તો સી આપણને આપ્યો છે 60 ઓહ્મ્સ ઝેડ આપણે શોધવાનો છે તો ખૂણો ઝેડ બરાબર 180 માઇનસ 60 ઓહ્મ્સ એટલે ઝેડ બરાબર
180 માંથી 60 બાદ કરો તો કે 120 અંશ થઈ ગઈ. હવે આ કેવો આકાર છે અંદરનો રહ્યો તો કે ચતુષ્કોણ. ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો કેટલો થતો હોય? 360 અંશ થતો હોય ને. તો હવે આપણે જોઈ લઈએ તો આ સ્ટેપ પછીનું સ્ટેપ કયું રહેશે તો કે ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360 અંશ થાય. ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360 અંશ થાય, હે ને? તો આપણે શું લેશું? a પ્લસ b પ્લસ c પ્લસ d બરાબર 360 અંશ. આવી રીતે થશે. તો a આપણી પાસે મળી ગયો છે કેટલો? 120 અંશ. b 80, c 60 અંશ. ડી નથી ખબર, 360 અંશ. તો 180 ને 260, હવે નું સ્ટેપ હું અહીંયા કરું છું આ સાઈડ, એટલે 260 પ્લસ ખૂણો ડી બરાબર 360 અંશ, એટલે ખૂણો ડી બરાબર 360 અંશ માઇનસ 260 અંશ, તો ડી બરાબર 100 અંશ થાય. તો હવે આ ડી મળી ગયો તો હવે આપણે પાછું આ કરી શકીએ. અને પછીનું સ્ટેપ આ પાંચમું બરાબર, પાંચમું સ્ટેપ એટલે કે છેલ્લું સ્ટેપ. તો શું લખશું ત્યાં? ડી અને ડબલ્યુ રેખિક જોડ હોવાથી, તો ડી પ્લસ ડબલ્યુ એટલે 180, તો ડી આપણી પાસે છે 100, ડબલ્યુ આપણે શોધવાનું છે. તો ડબલ્યુ બરાબર 180 માઇનસ 100, તો ડબલ્યુ આપણને મળશે 80 અંશ. થઈ ગયું? તો આપણે આ બધા ખૂણાના માપ મળી ગયા. આ બહારના ખૂણાને બહિષ્કોણ, અંદરના ખૂણાને આપણે અંતઃકોણો કહીએ છીએ બરાબર. તો આ આપણે એક્સરસાઇઝ 3.1 નું રિવિઝન કર્યું. હવે આગળ આવતીકાલે પાછા બીજા દાખલાઓ લેશું અને બાકીનું જે થોડી ઘણી થિયરી રહે છે એ આપણે લઈ લેશું બરાબર. ત્યાં સુધી આ બધું જ કામ તમે પાકા ચોપડામાં રિવિઝ અથવા તો તમે રિવિઝનનો ચોપડો જે બનાવ્યો છે એમાં કરતા જાઓ બરાબર. ઓકે, બાય. મળીએ આપણે પાછા.